ભાવનગરના પાલીતાણાની પાણીની લાઇનમાં લીકેજ થયું છે. આ લીકેજથી હજારો લીટર પાણી વેડફાય રહ્યું છે. પાણીના વેડફાટને લઈને તંત્ર હજુ પણ અજાણ છે. શેત્રુંજી ડેમથી પાલીતાણા જતી પાઇપલાઇનમાં આ લીકેજ થયું છે. શેત્રુંજી ડેમથી પાલીતાણા તરફ આ પાઇપલાઇન જઈ રહી છે, જે પીવાનું પાણી પહોંચાડી રહી છે. આ પાઇપલાઇનમાં ભંગાણ છે અને હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો લીકેજથી કેટલું પાણી નીકળી રહ્યું છે. જીવાપર ગામ પાસે જે સંપની લાઇન છે તેના જોડાણમાં આ લીકેજ છે અને પાણી વેડફાઈ રહ્યું છે. હજુ સુધી તંત્ર અજાણ છે. હજારો લીટર પાણી અહીં વેડફાઈ રહ્યું છે. સિંચાઈ વિભાગ હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે. અને જે પાઇપલાઇનમાં આપ જોઈ રહ્યા છો ભંગાણના કારણે મોટી પ્રમાણમાં પાણીનો વ્યય થઈ રહ્યો છે. એક તરફ સુજલામ સુફલામ જળસંચય યોજના સરકાર ચલાવી રહી છે, જળને સંગ્રહ કરવાની વાતો કરી રહી છે, અને બીજી તરફ આ પ્રમાણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ફોનલાઇન પર સંવાદદાતા નીતિન જોડાશે. નીતિન, શેત્રુંજી ડેમથી પાલીતાણા જતી પાઇપલાઇનમાં ભંગાણ થયું છે, તંત્રને હજુ સુધી જાણ નથી તેવા સમાચાર પણ મળી રહ્યા છે. કઈ જગ્યા પર છે ભંગાણ, કેટલો વેડફાટ? નજીક જે શેત્રુંજીની પાઇપલાઇન છે જીવાપર ગામ પાસે, ત્યાં આજે સવારના સમયે પાઇપમાં લીકેજ થયું હતું અને હજારો લીટર પાણી જે છે એ બહાર નીકળી ગયું છે અને રોડ ઉપર વહી રહ્યું છે. વાત કરવામાં કે એક તરફ પાણી બચાવવાની વાત થઈ રહી છે, ત્યારે બીજી તરફ જે આ ડેમ શેત્રુંજી ડેમથી જે પાલીતાણા તરફની જે પાઇપલાઇન છે એમાં ભંગાણ થયું છે. અને દુઃખની વાત એ છે કે તંત્રને હજી પણ સુધી જાણ થવા નથી અને તંત્ર ત્યાં પહોંચ્યું પણ નથી, અને એના કારણે જે પીવા માટેનું જે હજારો લીટર ગેલન પાણી હોય છે એ રોડ ઉપર વહી રહ્યું છે. બિલકુલ નીતિન, આભાર સમગ્ર માહિતી બદલ. હજારો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે અને બીજી બાજુ સરકાર પાણી બચાવો અભિયાનની વાતો કરી રહી છે.